તમારી માતાઓ અને તમારી બહેનોને તમે એક વસ્તુ બનાવી રહ્યા છો, તમારે આનો વિરોધ કરવો જોઈએ. હું તેવા સેંકડો લોકોને મળ્યો છું, તેઓ કેવા વિકૃત બની ગયા છે. આ કોઈ નૈતિક મુદ્દો નથી, માનસિક સ્વાસ્થ્યનો મુદ્દો છે. તેઓ કહેવા લાગ્યા છે કે સ્ત્રીઓ માટે પણ તે જોવું ફેશનેબલ છે. તમે સાવ મૂર્ખામી ભરી વસ્તુ કરી રહ્યા છો. તમારી માતાનો ચહેરો પેલી સ્ત્રી પર મૂકો જે ત્યાં છે. મને લાગે છે તમે સમજી જશો. નમસ્કારમ સદગુરુ. એવું લાગે છે કે પોર્ન જોવાનું બંધ કેવી રીતે કરવું તે ઇન્ટરનેટ પર સૌથી વધુ સર્ચ કરાયેલ પ્રશ્નોમાંથી એક છે. મારા કેટલાક જૂના ક્લાસમેટ્સ છે જેમને તેની લત છે અને તેમનું જીવન વેરવિખેર થઈ ગયું છે. લોકોને લત કેવી રીતે લાગે છે અને તેઓ તેમાંથી સરળતાથી બહાર કેવી રીતે આવી શકે છે? જુઓ, તમારે સમજવું જોઈએ કે પોર્નોગ્રાફી એ સેક્સ્યુઆલિટી નથી. તે એક પ્રકારની બીમારી છે જે તમે વિકસાવી રહ્યા છો. When I say sickness, હું જ્યારે બીમારી એમ કહું છું, સેક્સ્યુઆલિટી એ બીમારી નથી, એનો ભાગ છે જેના કારણે આપણે અહીં છીએ. આપણે અહીં તેની માટે નથી, આપણે તેના કારણે અહીંયા છીએ. આપણો જન્મ એમાંથી જ થયો છે. તો તે સાચા કે ખોટાનો પ્રશ્ન નથી, માત્ર એટલું જ છે કે બીજા દરેક જીવો માટે કુદરત તેમની સેક્સ્યુઆલિટીને નિયંત્રિત કરે છે, કારણ કે તેમની સેક્સ્યુઆલિટી મોસમી છે. બાકીના સમયે તેઓને ખબર પણ નથી પુરુષ કોણ સ્ત્રી કોણ. હલો, એટલે કુદરત તેમને નિયંત્રિત કરે છે. તમને શું લાગે છે કે કુદરતે તમારી સાથે નિયંત્રણ કેમ નથી રાખ્યું? કારણ કે તેને લાગેલું કે તમારી પાસે થોડું વધારે મગજ છે, પણ તમે તે સાબિત કરો છો કે તમારી પાસે તે નથી. હા, કારણ કે નાની ઉંમરે જો તમે તે વસ્તુઓ જોશો તો તમારા મગજમાં બીજું કશું જ નહીં જાય. તો આ પ્રક્રિયામાં હું એમ કહીશ કે સ્ત્રીઓની વધારે મોટી જવાબદારી અને જરૂરિયાત છે આ વસ્તુઓ રોકવા માટે, કારણ કે આના વિશે કોઈ કશું બોલતું જ નથી. અને હવે તો તેઓ કહેવાનું શરૂ કરી દીધું છે કે સ્ત્રીઓ માટે પણ આ જોવું એ ફેશનેબલ ગણાય છે. કોઈ તો એવું પણ કહે છે કે આ સેક્સ એજ્યુકેશન છે. ના ના, એમાંનું કંઈ જ નથી. સ્ત્રીઓ જે કોઈ પણ લડાઈ કે સંઘર્ષોમાંથી પસાર થઈ છે તેના કારણે તમારી પાસે અમુક પ્રમાણમાં શારીરિક સ્વતંત્રતા આવી છે. તમે પોર્નોગ્રાફી વડે તેને ફેંકી રહ્યા છો. તેનો અર્થ આમાંય તમે એક વસ્તુ છો, બરાબર? જો તમારે એક જીવ બનવું હોય તો તમારે આનો વિરોધ કરવો જોઈએ, રસ્તાઓ પર નહીં. જ્યાં પણ તમે તેને જુઓ ત્યાં જ તેને રોકી દેવું જોઈએ. તમારે સમજવું જોઈએ કે આ કોઈના આનંદની વાત કે કોઈની મજા કે સુખની વાત નથી. આ એક સ્ત્રીને વસ્તુ બનાવવા વિશે છે. તમને એક વસ્તુ બનાવવામાં આવી રહી છે. જો સ્ત્રીઓ આ નહીં કરે તો પુરુષોના માથામાં એટલું બધું નથી, સિવાય કે તેઓ વિકસિત થાય. જ્યાં સુધી તેઓ વિકસિત ન થાય, હા, અને હું તેમાંના સેંકડો લોકોને મળ્યો છું. નાની ઉંમરે તે લોકો આ વસ્તુઓમાં ગયા છે અને કેટલા વિકૃત થઈ ગયા છે અને પોતાની અંદર કેટલા પીડાય છે. ભવિષ્યમાં તેમની આસપાસના લોકો સાથે અર્થપૂર્ણ સંબંધો રાખવા માટે તેઓ એટલા બીમાર થઈ જાય છે કે અમુક વસ્તુ હું તમારી સામે કહેવા પણ નથી માંગતો. જે પ્રકારની વસ્તુઓ તેમણે મને કહી છે અને જેમાંથી તેઓ પસાર થાય છે, ખૂબ નાનપણથી લત પડી ગઈ હતી. તો હું કેવી રીતે છુટકારો મેળવું? તમારે એ સમજવું જોઈએ, જે મેં પહેલાં પણ કહ્યું હતું, કે કુદરતે તમને અમુક બંધનોમાંથી મુક્ત કર્યા છે એ વિચારીને કે તમે એક જાગૃત જીવન છો, કે તમે બધું સભાનપણે કરશો. તેનો અર્થ એ નથી કે તમે આખો સમય એ જ પ્રવૃત્તિ કર્યા કરશો, પ્રજનનની પ્રક્રિયા. તો તે આનંદ વિશે નથી, તે મજા વિશે નથી, તે પ્રેમ વિશે નથી, તે માત્ર એક વિવશતા છે. જો તમે એ નહીં સમજો કે વિવશતા એ ગુલામી છે તો તમારું શું કરવું? હલો, તમે એ નથી સમજતા કે વિવશતા એ ગુલામી છે? જાગૃતતા એ જ મુક્તિ છે જે આપણી પાસે છે. તો તેને છોડી દેવાની જરૂર નથી, બસ ત્યાં જવાની જરૂર નથી. છોડી દેવા જેવું શું છે? શું તે અહીં થઈ રહ્યું છે? ના, એ મારા મનમાં થઈ રહ્યું છે. જુઓ, તમારું મગજ એવું છે કે તેના પર તમે જે કંઈ છાપશો તે જ બનશે.
આ તમારા મગજનો સ્વભાવ છે, તમારે સમજવું જોઈએ. દરેક ટેકનોલોજી, દરેક સગવડ જે તમારી પાસે આવે છે, તમે તેનો ઉપયોગ પોતાના વિનાશ માટે કરવા માંગો છો. ઓ, શું નુકસાન છે સદગુરુ? આ જ નુકસાન છે. તમારી માતાઓ, બહેનો, દરેક બીજી સ્ત્રી જે તમારી આસપાસ છે, તમે તેમને એક વસ્તુ બનાવી રહ્યા છો. હું નથી કહેતો કે તમે બધા જ બ્રહ્મચારી બની જાઓ અને ક્યાંક જતા રહો. તે બસ અમુક લોકો માટે જ છે જેમની પાસે તે કરવાની ક્ષમતા છે. પણ તમારે તમારું જીવન ગરિમાથી જીવવું જોઈએ. આમાં ગરિમા ક્યાં છે? સ્ત્રીની ગરિમા ક્યાં છે પોર્નોગ્રાફીમાં? હલો, ક્યાં છે ગરિમા? તો શું તમને લાગે છે પૃથ્વી પરની અડધી વસ્તી માટે ગરિમા નકારીને, અડધી માનવ વસ્તી માટે ગરિમા નકારીને તમને લાગે છે તમને થોડો આનંદ મળશે? ઘૃણાસ્પદ. તો આ એક નૈતિક મુદ્દો નથી, આ માનસિક બીમારીનો મુદ્દો છે. તમે એ બાબત સમજો. આ માનસિક સ્વાસ્થ્યની સમસ્યા છે, એટલે એ નૈતિકતા નથી. તમે માનસિક રીતે બીમાર થઈ રહ્યા છો. બસ એટલા માટે કે તમે કંઈક ગંદુ જુઓ છો અને મિત્રોની વચ્ચે હિ કરો છો, એવું ના વિચારો કે તમે કંઈક મહાન કરી રહ્યા છો. તમે સાવ મૂર્ખામીભરી વસ્તુ કરી રહ્યા છો. જો તમને મારી વાત ના સમજાય તો જે પણ પોર્નોગ્રાફી ચાલી રહી છે તેમાં તમારી માતાનો ચહેરો તે મહિલા પર મૂકીને જુઓ જે ત્યાં છે. મને લાગે છે તમે સમજી જશો.